સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ, સારસ્વત એકેડેમી રાતા વાપી તરફથી. મિત્રો, આપણે પ્રકરણ 7 પ્રાણીઓમાં રચના કે આયોજન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ અને આ પ્રકરણની અંદર આપણે ગત વિડીયોમાં જોયું કે પ્રાણીઓનું શરીર રચના મુખ્ય 4 પેશીઓની બનેલી છે. અધિચ્છદીય પેશી, સ્નાયુ પેશી, ચેતાપેશી અને અધિચ્છદીય પેશી સ્નાયુ પેશી ચેતાપેશી અને ત્યાર પછી આપણે જોયું કંકાલ સ્નાયુ, બરાબર. તો કે 4 મુખ્ય પ્રકારની પેશીઓ આવેલી છે, જેમાંથી આપણે અધિચ્છદીય પેશી સાથે શરૂઆત કરી હતી. અધિચ્છદીય પેશીમાં આપણે જોયું હતું કે અધિચ્છદીય પેશી એની રચનાના આધારે મુખ્ય 2 પ્રકારમાં વિભાજિત છે, સરળ અને સંયુક્ત. જેમાં સરળ અધિચ્છદીય પેશી ફરી પાછી વિભાજિત છે લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર અધિચ્છદીય પેશીમાં, જેમાં લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર પેશીમાં ઘનાકાર અને સ્તંભાકાર પેશી જો પોતાની બાહ્ય સપાટી ઉપર પક્ષમો ધરાવતી હોય તો એને આપણે પક્ષમીય અધિચ્છદીય પેશી કહીશું. ત્યાર પછી આપણે જોયું હતું કે સ્તંભાકાર પેશીના કેટલાક કોષો વિશિષ્ટ રૂપાંતરણ દર્શાવે છે અને સ્ત્રાવ કરતા બને છે, જેને ગ્રંથિલ અધિચ્છદ કહેવાય. અને ગ્રંથિલ અધિચ્છદ 2 પ્રકારના છે, બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી. જે બાહ્યસ્ત્રાવી ગ્રંથિલ અધિચ્છદ હોય, જેને બાહ્યસ્ત્રાવી ગ્રંથિ એવું કહેવાય સામાન્ય ભાષામાં, બરાબર, એ બાહ્યસ્ત્રાવી ગ્રંથિ શ્લેષ્મા, લાળ, કર્ણમીણ તેલ, દૂધ, ઉત્સેચકો વગેરેનો સ્ત્રાવ કરે છે. જ્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિ એ અંતઃસ્ત્રાવનો સિદ્ધ રુધિરમાં સ્ત્રાવ કરે છે. અને છેલ્લે આપણે જોયું હતું સંયુક્ત અધિચ્છદીય પેશી, જે 1 કરતાં વધારે કોષોના સ્તરની બનેલી છે અને મોટાભાગે ત્વચાની શુષ્ક સપાટી, મુખ ગુહાની ભીની સપાટી, કંઠનળી, લાળગ્રંથિ, સ્વાદુપિંડ નલિકાની અંતઃસપાટીને આવરિત કરે છે. હવે આજે આપણે જોઈશું કે આ જેટલી પણ પેશી આપણે જોઈ, અધિચ્છદીય પેશીના કોષો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, એકબીજા સાથે કેવું જોડાણ ધરાવે છે, તો ચાલો આપણે જોઈએ કે આ પેશીઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે. અધિચ્છદના બધા જ કોષો એકબીજા સાથે ઓછા આંતરકોષીય પદાર્થ દ્વારા જોડાયેલા છે. આંતરકોષીય પદાર્થ એટલે શું, મેં તમને ગત વિડીયોમાં સમજાવ્યું જ છે કે આ 2 કોષો છે, તો 2 કોષોની વચ્ચે જે પદાર્થ આવેલો હોય એને આંતરકોષીય પદાર્થ આપણે કહીશું, બરાબર. તો અધિચ્છદીય પેશીના બધા જ કોષો એકબીજા સાથે ઓછા આંતરકોષીય પદાર્થ દ્વારા જોડાયેલા છે. લગભગ બધી પ્રાણી પેશીઓમાં કોષોના વિશિષ્ટ જોડાણ વ્યક્તિગત કોષોને રચનાત્મક અને કાર્યાત્મક જોડાણ પ્રદાન કરે છે, બરાબર. આપણી અંદર જેટલા પણ કોષો આવેલા બધા કોષો શું કરે, તો કે આપણને રચનાત્મક અને કાર્યાત્મક જોડાણ પ્રદાન કરે છે. અધિચ્છદ અને અન્ય પેશીઓમાં 3 પ્રકારના જોડાણ જોવા મળે છે, જેમ કે દ્રઢ જોડાણ, અભિલગ્ન જોડાણ અને અવકાશી જોડાણ. દ્રઢ જોડાણ એટલે શું, તો કે પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે છે. એકદમ આ એક કોષ છે અને આ બીજો કોષ છે, આવી રીતે એકદમ જોડાયેલા, તો આને આપણે દ્રઢ જોડાણ કહીશું. બંને કોષો એકબીજા સાથે એકદમ આમ જકડીને જોડાયેલા, જેના કારણે કોષનો કોઈ પણ પદાર્થ બહાર નીકળતો નથી. ત્યાર પછી છે અભિલગ્ન જોડાણ. અભિલગ્ન જોડાણમાં પાસપાસેના કોષો એકબીજાથી જોડાવાનું કામ કરે છે. અને અવકાશી જોડાણના કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડીને આયનો તથા અણુઓ તેમજ કેટલીકવાર બૃહદ અણુઓને ત્વરિત સ્થળાંતરણ કરવાની અનુકૂળતા પૂરી પાડે છે. જે આ અભિલગ્ન જોડાણ છે ને, એમાં શું હોય, આ એક કોષ આ બીજે કોષ અને એની વચ્ચે આમ તંતુઓ જેવા હોય, થોડો અવકાશ હોય, આ અભિલગ્ન જોડાણ. અને અવકાશીય જોડાણ એટલે આ એક કોષ છે, આ બીજો કોષ છે અને એની વચ્ચે ઘણો બધો અવકાશ આવેલો, જેના દ્વારા એ અણુઓની આપ લે કરી શકે. તો મુખ્યત્વે 3 પ્રકારના જોડાણ આવેલા છે, દ્રઢ જોડાણ, અભિલગ્ન જોડાણ અને અવકાશ જોડાણ, જે આપણી મોટાભાગની બધી જ પેશીઓની અંદર જોવા મળે છે. હવે અધિચ્છદીય પેશી પછી, જેમ કે આપણે જોયું પ્રાણીઓનું શરીર મુખ્યત્વે 4 પ્રકારની પેશીનું બનેલું છે, અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. એમાં અધિચ્છદીય પેશી અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે આગળ જોઈશું સંયોજક પેશીના નામ પરથી જ સમજી શકાય છે. સંયોજક એટલે કોઈક 2 પેશીઓને જોડતી હશે અથવા તો કોઈક ભાગોને જોડતી હશે એવી પેશી એટલે સંયોજક પેશી.
जटिल પ્રાણીઓના શરીરમાં સંયોજક પેશી વિશિષ્ટ રૂપે ફેલાયેલી છે, વિસ્તૃત રૂપે ફેલાયેલી છે. આપણા શરીરની અંદર, બીજા પ્રાણીઓના શરીરની અંદર આ સંયોજક પેશી ઘણા મોટા ભાગમાં આવેલી છે. સંયોજક પેશીનું નામ શરીરની અન્ય પેશીઓ અને અંગોને એકબીજા સાથે જોડાણ તથા અવલંબનના આધારે આપવામાં આવ્યું છે. સંયોજક પેશીઓનું નામ કેમ આપવામાં આવ્યું? તો કે આ સંયોજક પેશી આપણા શરીરની અન્ય પેશીઓ અને અંગોને એકબીજા સાથે જોડે છે. સંયોજક પેશી આપણી બીજી બધી પેશીઓને એકબીજા સાથે જોડે છે અને અંગોને એકબીજા સાથે જોડે છે, જેના કારણે એનું નામ સંયોજક પેશી એવું આપવામાં આવ્યું છે. સંયોજક પેશીમાં લઈને શિથિલ પેશીથી લઈ વિશિષ્ટ પ્રકારની પેશીઓમાં કાસ્થિ, અસ્થિ, મેદપૂર્ણ તથા રુધિરનો સમાવેશ થાય છે. બરાબર, સંયોજક પેશીઓમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે સંયોજક પેશીમાં શિથિલ પેશી, શિથિલ પેશીમાં તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશીનો સમાવેશ થશે. અને ત્યાર પછી સઘન પેશી, સઘન પેશીની અંદર કાસ્થિ અસ્થિ મેદપૂર્ણ અને રુધિરનો સમાવેશ થાય છે. રુધિર સિવાય બધી જ સંયોજક પેશીના કોષો રચનાત્મક પ્રોટીનના તંતુઓ સ્ત્રવિત કરે છે, જેને કોલેજન તંતુઓ કહેવાય છે. બરાબર, જે સંયોજક પેશીના કોષો છે એમાં રુધિર એ સંયોજક પેશી છે. તો રુધિર સિવાયની બાકીની જેટલી સંયોજક પેશી છે એમાં જે કોષો આવેલા છે એ કોષો વિશિષ્ટ પ્રકારના પ્રોટીનનું સર્જન કરે છે, જેના કારણે પ્રોટીનના તંતુઓ બને છે. તો આ વિશિષ્ટ પ્રકારના પ્રોટીનના તંતુઓને કોલેજન અથવા ઇલાસ્ટિનના તંતુઓ કહેવાય છે. કોલેજન અથવા ઇલાસ્ટિનના તંતુઓ કહેવાય છે. આ કોલેજન અથવા ઇલાસ્ટિનના તંતુઓ પેશીને મજબૂતાઈ, સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું પ્રદાન કરે છે. આ જે તંતુઓ ઉત્પન્ન થાય છે એ તંતુઓનું કાર્ય શું છે? તો કે સંયોજક પેશીમાં જે આ ઇલાસ્ટિન કે કોલેજનના તંતુઓ ઉત્પન્ન થાય એ પેશીઓને મજબૂતાઈ આપે, સ્થિતિસ્થાપકતા આપે અને લચીલાપણું પ્રદાન કરે છે, ફ્લેક્સિબિલિટી આપે. આ કોષો રૂપાંતરિત પોલિસેકેરાઇડનો પણ સ્ત્રાવ કરે છે. જે સંયોજક પેશીના કોષો છે જે તંતુઓ બનાવે છે એ જ કોષો પોલિસેકેરાઇડનો પણ સ્ત્રાવ કરે છે, જે કોષો અને તંતુઓની વચ્ચે જમા થઈને આધારક દ્રવ્યો તરીકે વર્તે છે. સંયોજક પેશીના મુખ્ય ત્રણ પ્રકાર છે, વિશિષ્ટ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ શિથિલ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશીમાં કોષો તેમજ તંતુઓ એકબીજા સાથે અર્ધ તરલ આધારક પદાર્થમાં શિથિલતાથી ગોઠવાયેલા હોય છે. ઉદાહરણ તરીકે તંતુઘટક પેશી, આપણે આકૃતિ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. તંતુઘટક પેશી કે જે ત્વચાની નીચે આવેલી હોય છે, ઘણી વખત તે અધિચ્છદ્ય પેશી માટે આધારકીય માળખાનું કાર્ય કરે છે. આજે સંયોજક પેશીમાં તંતુઘટક પેશી છે એ જે અધિચ્છદ્ય પેશી છે એને આધાર આપવાનું કાર્ય કરે છે. તે તંતુકોષો, બૃહદ કોષો અને માસ્ટ કોષો ધરાવે છે. તંતુઘટક પેશીની અંદર કોણ કોણ આવેલું? તો કે તંતુકોષો આવેલા, બૃહદ કોષો આવેલા એટલે કે ભક્ષક કોષો આવેલા અને માસ્ટ કોષો આવેલા. આ થઈ તંતુઘટક પેશીની વાત. ત્યાર પછી છે મેદપૂર્ણ પેશી. મેદ એટલે શું? તો કે ચરબી. એવા કોષો જે ચરબીનો સંગ્રહ કરે એને આપણે કહીશું મેદપૂર્ણ કોષો, અને એ બધા કોષો ભેગા મળે એટલે બનશે મેદપૂર્ણ પેશી. મેદપૂર્ણ પેશી બીજી શિથિલ સંયોજક પેશી છે જે ચામડીની નીચે આવેલી હોય છે. આ પેશીના કોષો મેદના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામે છે. જે વધારાના પોષક પદાર્થો કે જે ત્વરિત ઉપયોગમાં લેવાતા નથી તે મેદમાં રૂપાંતરિત પામે છે અને આ પેશીમાં સંગ્રહ થાય છે. એટલે કે આ જે મેદપૂર્ણ પેશી છે બને કેવી રીતે? તો કે તમે વધારાનો ખોરાક લેવો, એનું પાચન થતું નથી તો એ મેદમાં રૂપાંતરિત થઈ જાય અને આ મેદવન આપણા શરીરની અંદર અલગ અલગ કોષોની અંદર સંગ્રહ પામે છે અને એ કોષો પોતાનો સમૂહ બનાવશે અને એ સમૂહને આપણે કહીશું મેદપૂર્ણ પેશી. આ આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો, તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશીની. તંતુઘટક પેશીની અંદર શું આવેલું? તો કે ઇલાસ્ટિનના તંતુઓ આવેલા, કોલાજન તંતુઓ આવેલા, તંતુકોષો આવેલા, આ જે આ ગ્રીન કલરનો દેખાય છે ને એ તંતુકોષ છે, તંતુકોષો આવેલા, ભક્ષક કોષો આવેલા, આ લાલ કલરનો દેખાય છે એ ભક્ષક કોષ છે. બરાબર, ત્યાર પછી આ બાજુમાં બીજી આકૃતિ છે, તમે જોઈ શકો છો મેદપૂર્ણ પેશીની. એક મેદપૂર્ણ પેશીનો કોષ બતાવેલો છે અને આ કોષ પાસેનું પોતાનું કોષ કેન્દ્ર છે, મેદ સંગ્રહિત વિસ્તાર છે. આ જે ખાલી જગ્યા છે એની અંદર એ મેદનો સંગ્રહ કરશે અને એની પાસે કોષરસ પટલ છે. એટલે મિત્રો, સંયોજક પેશીમાં આપણે સૌથી પહેલો પ્રકાર જોયો શિથિલ સંયોજક પેશી,
અને શિથિલ સંયોજક પેશીમાં મુખ્ય બે ઉદાહરણ છે તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. તંતુઘટક પેશી કેવી? તો કે એનું જે આધારક છે તે અધિચ્છદીય પેશી માટે માળખું અથવા તો આધાર તરીકે કાર્ય કરે, અને તંતુઘટક પેશી પોતાની પાસે તંતુ કોષો ધરાવે, બૃહદ કોષો ધરાવે અને માસ્ટ કોષો ધરાવે. જ્યારે આપણે મેદપૂર્ણ પેશીની વાત કરીએ તો મેદપૂર્ણ પેશીની અંદર એનું પોતાનું કોષ કેન્દ્ર છે, કોષરસ પટલ છે અને મેદ સંગ્રહિત પદાર્થો છે જે વધારાના પોષક પદાર્થો ત્વરિતમાં ઉપયોગમાં લેવાતા નથી તેનો સંગ્રહ કરે છે, અને આ ત્વરિતમાં ઉપયોગમાં ન લેવાતા ખોરાકનો સંગ્રહ આ મેદપૂર્ણ પેશીની અંદર થાય છે. ત્યાર પછી આપણે જોઈએ બીજી સઘન સંયોજક પેશી. સઘન સંયોજક પેશીમાં તંતુ તેમજ તંતુકોષો સઘન રીતે એટલે એકબીજાને જકડીને ગોઠવાયેલા હોય. તંતુઓની ગોઠવણી અનિયમિત અને નિયમિત ભાગ દર્શાવે છે તેને સઘન નિયમિત અને સઘન અનિયમિત પેશીઓ કહે છે. સઘન નિયમિત સંયોજક પેશી માં સમાંતર સ્નાયુઓના ગુચ્છાની વચ્ચે કોલાજન તંતુઓ હરોળમાં ગોઠવાયેલા હોય છે. સ્નાયુબંધ કે જે કંકાલ સ્નાયુઓને હાડકા સાથે જોડે છે અને અસ્થિબંધ જે હાડકાને બીજા હાડકા સાથે જોડે છે એ તેનું ઉદાહરણ છે. સઘન અનિયમિત સંયોજક પેશીમાં તંતુકોષો અને ઘણા બધા તંતુઓ વિવિધ ગોઠવણી દર્શાવે છે. આ પેશી ત્વચામાં આવેલી કાસ્થિ અસ્થિ અને રુધિર વિશિષ્ટક પામેલી સંયોજક પેશી છે. તમે અહીંયા જોઈ શકો છો સઘન નિયમિત અને સઘન અનિયમિત પ્રકારની સંયોજક પેશી. આ સઘન નિયમિત છે. સઘન નિયમિત એટલે તંતુઓ એક સરખા ગોઠવાયેલા છે બધા, હા રાઈટ. આ સઘન અનિયમિત છે એટલે કે તંતુઓ અનિયમિત રીતે ગોઠવાયેલા છે. ફરી પછી એકવાર જોઈએ સઘન સંયોજક પેશી. તો કે સઘન સંયોજક પેશીમાં તંતુ તેમજ તંતુકોષો સઘન રીતે ગોઠવાયેલા હોય છે. તંતુઓની ગોઠવણી નિયમિત અને અનિયમિત ભાગ દર્શાવે છે જેને સઘન નિયમિત અને સઘન અનિયમિત કહેવાય છે. સઘન નિયમિતમાં બધા જ તંતુઓ સમાંતર અને એક જ ગુચ્છામાં એક જ હરોળમાં ગોઠવાયેલા હોય છે, જ્યારે અનિયમિતની અંદર તેઓ એક હરોળમાં ગોઠવાયેલા નથી. નિયમિત સઘન પેશીનું ઉદાહરણ છે અસ્થિ. નિયમિત સઘન પેશીનું ઉદાહરણ છે અસ્થિબંધ અને સ્નાયુબંધ. અસ્થિબંધ એ એક હાડકાને બીજા હાડકા સાથે જોડે છે અને સ્નાયુબંધ એ હાડકાને સ્નાયુ સાથે જોડે છે. સઘન અનિયમિત પેશીમાં તંતુઓ અને ઘણા બીજા તંતુઓ જેવા કે વિવિધ ગોઠવણી દર્શાવે છે. આ પેશી ત્વચામાં આવેલી છે. કાસ્થિ અસ્થિ અને રુધિર એ વિશિષ્ટીકરણ પામેલી સંયોજક પેશી છે. સૌથી પહેલું આપણે જોયું શિથિલ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશીમાં કોણ આવે? તો કે તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. ત્યાર પછી આપણે જોયું સઘન સંયોજક પેશી. તો કે સઘન સંયોજક પેશીમાં કોણ આવે? તો કે સ્નાયુબંધ અને અસ્થિબંધ. ત્યાર પછી છે ત્રીજું વિશિષ્ટ સંયોજક પેશી. તો વિશિષ્ટ સંયોજક પેશીમાં ઉદાહરણ આવશે કાસ્થિ અસ્થિ અને રુધિર. ઉદાહરણ તરીકે કાસ્થિ અસ્થિ અને રુધિર. સૌથી પહેલી વિશિષ્ટકરણ પામેલી સંયોજક પેશીમાં આપણે જોઈએ કાસ્થિ. ઓકે, કાસ્થિનું આંતરકોષીય દ્રવ્ય કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણ સામે પ્રતિરોધક હોય છે. કાસ્થિ પેશીનું આંતરકોષીય દ્રવ્ય કેવું હોય? તો કે એકદમ કઠણ, સ્થિતિસ્થાપક, પોતાની સ્થિતિ જાળવી રાખશે અને દબાણ સામે પ્રતિરોધક છે. આ પેશીના કોષો કોન્ડ્રોસાઇટ્સ કહેવાય છે. યાદ રાખજો આનું અંગ્રેજી નામ. કાસ્થિ કોષોને અંગ્રેજીમાં કોન્ડ્રોસાઇટ્સ કહેવાય છે. આ કોન્ડ્રોસાઇટ્સ સ્વયંસ્ત્રવિત આધારકમાં નાની નાની ગુહાઓમાં બંધ સ્વરૂપે હોય છે. પૃષ્ઠવંશી ભ્રૂણમાં જોવા મળતી મોટાભાગની કાસ્થિઓ પુખ્ત અવસ્થામાં અસ્થિમાં રૂપાંતરિત થઈ જાય છે. કાસ્થિ આપણી અંદર આપણા નાકનો ટોચ, બાહ્ય કર્ણપલ્લવ, કરોડસ્તંભના પાસપાસેની અસ્થિઓ વચ્ચે તથા પગમાં અને હાથમાં જોવા મળે છે. આપણા શરીરની અંદર કાસ્થિ મત્સ્ય ક્યાં ક્યાં આવેલી? તો કે આપણા શરીરની અંદર કાસ્થિ મત્સ્ય નાકના ટોચના ભાગમાં. એટલે તો તમે નાકને ઉપરથી દબાવો, ઊંચું કરો, નીચું કરો, રાઈટ લઈ જાઓ, લેફ્ટ લઈ જાઓ તો એને કરી શકો છો. એવી જ રીતે તમારા કાનનો બાહ્ય કર્ણપલ્લવ જે આપણને દેખાય છે એને પણ આપણે મચેડી શકીએ છીએ. તો કાસ્થિ એ વિશિષ્ટ સઘન સંયોજક પેશીનું ઉદાહરણ છે. આ કાસ્થિ પેશીનો જે છેદ લેવામાં આવે તો એની રચના આવી દેખાય છે. ત્યાર પછી છે
अस्थि अस्थि पण विशिष्ट प्रकारनी विशिष्ट विशिष्टीकरण पामेली संयोजक पेशी छे। अस्थि पण केवी छे तो के विशिष्टीकरण पामेली संयोजक पेशी छे। अस्थि ए सखत अने अस्थितिस्थापक आधार द्रव्य धरावे छे। कास्थिमां केवुं हतुं स्थितिस्थापक आधार द्रव्य हतुं, ज्यारे अस्थिमां अस्थितिस्थापक आधार द्रव्य आवेलुं छे जे कैल्शियम क्षारो अने कॉलेजन तंतुओथी समृद्ध होय छे अने अस्थिने मजबूताई आपे छे। अस्थिनी अंदर शूँ हो तो कि कैल्शियमना क्षार होने कॉलेजन हो अस्थि एट्ले कि आपणा हाड़का ए मजबूत होय छे। ते शरीरनी मुख्य पेशी छे अने शरीरने रचनात्मक माळखुं पूरुं पाड़े छे। अस्थिना कारणे आपणुं आखुं कंकाल तंत्र रचायेलुं छे अने आ कंकाल तंत्रना कारणे आपणा आखा शरीरनी रचना छे। अस्थि कोमळ पेशीओ तथा अंगोने आधार अने रक्षण आपे छे। अस्थि कोषो कोष स्थानोना अवकाशमां आवेला होय छे। पगना अस्थि जेवा लांबा अस्थि भारवहनનું કાર્ય કરે છે, જ્યારે કંકાલ સ્નાયુઓ સાથે જોડાઈને પરસ્પર ક્રિયા દ્વારા હલનચલન પ્રદાન કરે છે। કેટલાક અસ્થિઓમાં અસ્થિમજ્જા રુધિરકોષોના ઉત્પાદન માટેનું સ્થાન છે। આપણે આ કંકાલ કાસ્થિની રચના જોઈ તો એવી રીતે આ અસ્થિની રચના છે, પણ તમે અસ્થિ તમને ખબર છે અસ્થિ કેવું દેખાય બરાબર। ઉદાહરણ તરીકે આ એક અસ્થિ છે તો અસ્થિની વચ્ચે સેન્ટરમાં એક પોલી નળી આવેલી જેને આપણે અસ્થિમજ્જા એટલે કે બોન મેરો કહીએ, જેમાંથી આરબીસી અને ડબલ્યુબીસી રેડ બ્લડ સેલ્સ અને વ્હાઇટ બ્લડ સેલ્સ બને છે। એ સિવાય તમે આ હાડકાનો આમ આળો છેદ લો તો આ જે છેદ અહીંયા ડ્રો કર્યો છે ને એ કેવો દેખાય, તો કે આ છેદ છે તો આ એક જે રચના છે ને એને કહેવાય હાર્વેશિયન તંત્ર। તો હું એક હાર્વેશિયન તંત્ર અહીંયા ડ્રો કરું છું આવી રીતે, આ હાર્વેશિયન તંત્ર છે। તો હાર્વેશિયન તંત્રમાં કેટલીક કેટલીક જગ્યાએ આવી રીતે ખાડા આવેલા આમ, અને આ ખાડાની અંદર અસ્થિકોષો સંગ્રહાયેલા છે અને એ અસ્થિકોષો આપણું અસ્થિ બારે ઘડીએ બદલાતું રહે છે, કારણ કે આપણે જેમ જેમ મોટા થઈએ તેમ તેમ આપણું સ્કેલેટન આપણું અંતઃકંકાલ પણ વધે ને વૃદ્ધિમાં, એટલે આપણું અસ્થિ બદલાતું રહે છે, આપણું અસ્થિ બદલાતું રહે છે અને એની અંદર નવા નવા અસ્થિકોષો ઉત્પન્ન થતા રહે છે। જેમ મેં તમને એક હાર્વેશિયન તંત્ર એક જે છે એક જે છે એને હાર્વેશિયન તંત્ર કહીશું, તો આ હાર્વેશિયન તંત્રની અંદર ખાડા ગર્ત આવેલા છે જેની અંદર અસ્થિકોષો બને છે બરાબર। એ સિવાય અસ્થિબંધ અને સ્નાયુબંધ વિશે વાત કરીએ આપણે, તો કે અસ્થિબંધ અને સ્નાયુબંધ શું છે, તો કે સ્નાયુબંધ એ સ્નાયુઓને અસ્થિ સાથે જોડે છે અને અસ્થિબંધ એક અસ્થિને બીજા અસ્થિ સાથે જોડે છે। ત્યાર પછી આજે આપણે ત્રીજું જોઈશું સંયોજક પેશીમાં પ્રવાહી સંયોજક પેશી, ત્રીજી પેશી છે પ્રવાહી સંયોજક પેશી। તો પ્રવાહી સંયોજક પેશી એ રુધિરરસ રક્તકણ અને શ્વેતકણ અને રુધિર કણિકાઓ ધરાવે છે। પ્રવાહી સંયોજક પેશી રુધિરમાં શું આવેલું, તો કે રુધિરની અંદર રુધિરરસ અને રુધિરકોષો આવેલા, રુધિરકોષોમાં ત્રણ પ્રકાર આરબીસી ડબલ્યુબીસી અને રુધિર કણિકાઓ, તે મુખ્ય પરિસંચારી રુધિર પરિવહન પામતો પ્રવાહી છે। રુધિર શું છે, તો કે રુધિર મુખ્ય પ્રવાહી છે જે આપણા શરીરના દરેકે દરેક કોષને એકબીજા સાથે સાંકળે છે અને એ વિભિન્ન પદાર્થોના પરિવહનમાં પણ મદદ કરે છે, જે આપણે પ્રકરણ નંબર 17 અને 18માં અભ્યાસ કરીશું। તો આ જે રુધિર સંયોજક પેશી છે એની અંદર આ આકૃતિ બતાવેલી છે, આ બધા ડબલ્યુબીસી છે વ્હાઇટ બ્લડ સેલ્સ, આ બધા આરબીસી છે રેડ બ્લડ સેલ્સ અને આ બધી ત્રાક કણિકાઓ એટલે કે રુધિર કણિકાઓ છે। ઓટો અને સીઓટુ આરબીસી અને ડબલ્યુબીસી, ડબલ્યુબીસી ક્યાં મહત્ત્વનો ભાગ ભજવે, તો કે જનરલી ડબલ્યુબીસી કોઈપણ પ્રકારનું પેથોજન બેક્ટેરિયા તમારા શરીરની અંદર એન્ટર થાય તો એની સામે સૌથી પહેલાં ફાઇટ કરવા માટે ત્યાં ડબલ્યુબીસી જશે। ત્યાર પછી આ જે આરબીસી છે રેડ બ્લડ સેલ્સ છે, આ રેડ બ્લડ સેલ્સનું મુખ્ય કામ ઓક્સિજનના વહનનું છે અને આ છેલ્લું જે છે ત્રાક કણિકાઓ, મેં તમને કીધું હતું કે આરબીસી બને ને ત્યારે એક આખી સાયકલ ચાલે ઇરિથ્રોસાઇટિક સાયકલ, એ ઇરિથ્રોસાઇટિક સાયકલમાં જેમ આપણે શુક્રકોષ જનન અને અંડકોષ જનન શુક્ર જન્યુઓનું નિર્માણ કેવી રીતે થાય એ ભણ્યા છે, એવી રીતે આ આરબીસી અને ડબલ્યુબીસી કેવી રીતે બને અને આરબીસીમાંથી ત્રાક કણો કેવી રીતે બને એ તમે નીટ લેવલના અભ્યાસક્રમમાં ભણશો।
तो मित्रों आज आप आ प्रकरण सातनी अंदर कई पेशी जोई, तो कि आप संयोजक पेशी जोई और दरेके दरेक पेशी कोष एक बीजा साथ कई रीते जोड़ेला हो कोषों जोड़ाण विषे आप अभ्यास करो। स्नायु संयोजक पेशी मुख्यत्व त्रण प्रकार की, शिथिल संयोजक, सघन संयोजक और विशिष्ट संयोजक पेशीओ। बराबर, शिथिल संयोजक में उदाहरण है तंतुघटक पेशी और मेदपूर्ण पेशी। लगन संयोजक सघन संयोजक पेशी में उदाहरण है नियमित सघन और अनियमित सघन। नियमित सघन में उदाहरण नियमित सघन और अनियमित सघन में आकृति आपी है, फक्त उदाहरण तरीके नाम आप्या नथी। अने छेल्ले आपणे जोयुं विशिष्ट प्रकार की सघन संयोजक पेशी, तो विशिष्ट प्रकार की सघन संयोजक पेशी में समावेश थशे कास्थि, अस्थि और रुधिरनो। तो मित्रों आज आप अटकावीए छे अने आगळना नेक्स्ट विडियो लेक्चर में आप स्नायु पेशी और चेतापेशी विषय जोईशुं। त्यां सुधी मित्रों वाँचता रहेजो, आवजो। जय श्री कृष्ण।